ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद् भागवत कथा दृष्टांत अने रहस्य। एक दृष्टांत विचारवा जेवू छे। एक देश में एक राजा अने ते नगरना नगर सेठ वच्चे मित्रता हती। बन्ने सत्संग करता। सत्संग माटे शेठ राजमहल में रोज आवे छे। भगवत वार्ता थाय। बन्ने वच्चे खूब प्रेम हतो। તે વાણિયા નગર શેઠનો વેપાર ચંદનના લાકડા વેચવાનો હતો। શેઠનો ધંધો બરાબર ન ચાલે। ચાર પાંચ વર્ષ સુધી શેઠને ખૂબ કોટ ગઈ। છેવટે મહેતાજીએ જણાવ્યું કે ચંદનને ઉધઈ લાગે છે, માલ બગડે છે, બગડેલો માલ કોઈ લેતું નથી। જો આ વર્ષમાં પૂરતા પ્રમાણમાં ચંદન નહીં ખપે તો પેઢી ડૂબી જશે। હવે ચંદન જેવું કિંમતી લાકડું મોટા પ્રમાણમાં રાજા સિવાય કોણ લે? સ્વાર્થ મનુષ્યને પાગલ બનાવે છે। સ્વાર્થ જાગે એટલે બુદ્ધિ બગડે। મનુષ્યના મનમાં સ્વાર્થ જાગે ત્યારે તે બીજાનું બગાડવા તૈયાર થાય। બીજાનું બગાડનારનું કોઈ દિવસ સારું થતું નથી। મનુષ્યના હૃદયમાં સ્વાર્થ જાગે એટલે વિવેક રહેતો નથી। સ્વાર્થ તો દરેકના હૃદયમાં હોય છે, પણ તેમાં વિવેક રાખવો જોઈએ। તમારો સ્વાર્થ સિદ્ધ કરો, પણ બીજાનું નુકસાન ન થાય તેની કાળજી રાખો। જે બોલતા શરમ આવે તેનો મનથી પણ વિચાર ન કરશો। નગરશેઠને વિચાર આવ્યો કે આ રાજાનું કંઈક થઈ જાય તો સારું। આ રાજા મરી જાય તો તેને બાળવા માટે ચંદનની જરૂર પડે તો મારું સઘળું ચંદન વેચાઈ જાય અને મારો વેપાર ધંધો સારી રીતે ચાલવા લાગે। બે શરીરમાં અંતર્યામી ઈશ્વર એક જ છે। આ બાજુ શેઠના મનમાં રાજા પ્રત્યે કુભાવ જાગ્યો, તે જ વખતે રાજાના મનમાં શેઠ પ્રત્યે કુભાવ આવ્યો। રાજા સેવામાં હતા, તેને થયું આ શેઠ તિલક કરે છે, ભક્તિનો ડોળ કરે છે, પણ લુચ્ચો છે, તેને મારવો જોઈએ। ખરાબ વિચાર કરવાથી મન પથ્થર જેવું કઠણ થાય છે। તેનું હૃદય ભગવત સેવામાં પીગળતું નથી। આંખમાંથી પ્રેમાશ્રુ ન નીકળે તો આજે સેવા બરાબર થઈ નથી એમ માનજો। રાજાને આજે સેવામાં આનંદ આવ્યો નહીં। રાજાએ મનથી પાપ કર્યું છે। તે દિવસે જ્યારે શેઠ રાજાને મળવા આવ્યા ત્યારે રાજાને પણ વિચાર આવ્યો કે આ વાણિયો મરી જાય તો સારું, તે નિસંતાન છે એટલે તેનું ધન રાજના ખજાનામાં આવશે। રોજના નિયમ પ્રમાણે સત્સંગ થયો, પણ કોઈને આનંદ આવ્યો નહીં। સેવામાં ભક્તિમાં મન મુખ્ય છે। કોઈના માટે કુભાવ રાખે તેઓ ભક્તિમાં આનંદ આવતો નથી। કોઈ માટે કુભાવ રાખશો નહીં। પરમાત્માના રાજ્યમાં અન્યાય નથી। તમારું કોઈ નુકસાન કરે તો ઈશ્વર તે જુએ છે, ઈશ્વર તેને સજા કરશે। રાજાના મનમાં વિચાર આવ્યો કે કોઈ દિવસ નહીં અને હાલમાં આ નગર શેઠના સંબંધમાં મને આવા ખરાબ વિચાર કેમ આવે છે? મનમાં પાપ છુપાવી રાખીશ તો પાપ વધશે, પાપ મનમાં ઘર કરશે। મનુષ્ય પાપને મનમાં છુપાવી રાખે છે તેથી તેનું જીવન બગડે છે। જે દિવસે મનમાં ખરાબ વિચાર આવે તે બીજા વૈષ્ણવોને કહી દેવો। પાપ જાહેર કરજો તો પાપ નીકળી જશે। રાજા સત્સંગી હતા। રાજાએ શેઠની આગળ આ હકીકત જાહેર કરી। રોજ સેવા કરતા આનંદ થાય, હૃદય પીગળે। આજે મારું મન બગડ્યું હતું, સેવામાં મને આનંદ આવ્યો નહીં। શેઠે પૂછ્યું, તમારું મન કેમ બગડ્યું હતું? રાજાએ કહ્યું, તારા માટે મારું મન બગડ્યું હતું। તમારા માટે મને ખોટા વિચારો આવે છે તેનું કારણ કંઈ સમજાતું નથી। શેઠે કહ્યું, મને બોલતા શરમ આવે છે, તમે મને ક્ષમા આપો તો તેનું કારણ કહું। શેઠ કહે, મારો ચંદનનો વેપાર ધંધો ચાલતો નથી, સર્વનું પોષણ કરવાનું છે, કોઈ માલ લેતા નથી। મને વિચાર આવે કે તમારું કંઈક થઈ જાય તો સારું, તો તમને બાળવામાં મારું ચંદન ખપી જાય। રાજાએ શેઠને ઠપકો આપ્યો કે આવો ખરાબ વિચાર તે કેમ કર્યો? વૈષ્ણવ થઈ આવા ખોટા વિચારો કરો છો? પવિત્ર વિચાર કરવાના બદલે આવા ખોટા વિચાર કરવા તે ભક્તને શોભે નહીં। તારા મનમાં એવો પવિત્ર વિચાર કેમ ના આવ્યો કે રાજા તેના મહેલના દરવાજા ચંદનના બનાવે
અને તે માટે ચંદન ખરીદે, અથવા રાજા ઠાકોરજી માટે ચંદનનો હિંડોળો બનાવે તો મારું ચંદન ખપી જાય. રાજાનું મન શુદ્ધ થયું, વાણિયાનું મન શુદ્ધ થયું. તે પછી એકબીજા પ્રત્યે સારી ભાવના રાખી રાજા અને શેઠ સુખી થયા છે. જે બોલતા શરમ કે સંકોચ અનુભવો તેવા વિચાર કદી કરશો નહીં. જે વિચાર તમે બોલી ન શકો તેવા ખરાબ વિચાર શા માટે કરો છો? તમારા મનને શાંત રાખવું હોય તો કોઈના માટે ખરાબ વિચાર ન લાવો. ખરાબ વિચાર કરી તમારા મનને બગાડશો નહીં. જગતના કોઈ પણ જીવ સાથે વિરોધ ન કરવો. શુદ્ધ ભાવના વગરનું સત્કર્મ નકામું છે, તેથી ઘણીવાર ધર્મ પણ અધર્મ બને છે. સત્કર્મ કરવામાં જો હેતુ શુદ્ધ ન હોય તો એ સત્કર્મ પણ પાપ બને છે. હરિ ઓમ. વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા.